કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ તારીખ 7 ઓક્ટોબર સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્ષ 2016માં અમદાવાદ LCB અને ATS-એ સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ હતું, જેમાં વહેલાલ GIDC-માંથી 268 કરોડ રૂપિયાનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ પણ આરોપી તરીકે સામેલ હતો. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે કિશોરસિંહ રાઠોડ સહિત આરોપીઓને 10 વર્ષની જેલની સજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત 5 આરોપીઓને ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. રાજસ્થાનમાં દારૂબંધીની માંગ ઉઠી રહી છે. આવા માહોલમાં ત્યાંના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવાદિત બયાન આપેલું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘરે ઘરે શરાબ પીવાય છે એવું નિવેદન કરી અને અમલની કડક વ્યવસ્થા વગરની દારૂબંધીને અશોક ગેહલોતે વ્યર્થ ગણાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદનની ટીકા કરી છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી દિવસે દિવસે બેકાબૂ બની રહી છે. છેલ્લા 2 દિવસમાં જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 98 કેસ નોંધાયા છે. રોજબરોજ ડેન્ગ્યુનો પ્રકોપ વધતો જાય છે. સમગ્ર મુદ્દે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તાકીદની બેઠક બોલાવી છે. બેઠકમાં આરોગ્ય ક્ષેત્રના રાજ્ય સ્તરના નિષ્ણાતો સહિત સ્થાનિક પદાધિકારીઓ ભાગ લેવાના છે. કોણ બનેગા કરોડપતિ એટલે કે KBC સોની ચેનલનો લોકપ્રિય શો છે. જામનગરના ડોક્ટર સુરભીબેન દવે 10 ઓક્ટોબરે KBC-માં જોવા મળશે. તેઓ જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાધ્યાપક છે. તેઓ હોટસીટ સુધી પહોંચવામાં સફળ થયા છે. જામનગરનો સુદાભાઈ રાજાભાઈ માયાણી નામનો ગઢવી યુવાન નદીમાં તણાઈ ગયો છે. લાપતા યુવાન ગઈકાલે મિત્રો સાથે બેડની નદીમાં નાવા ગયો હતો. નહાતી વખતે પાણીમાં તણાઈ જતા યુવાનના મિત્રોએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. 108 અને ફાયર બ્રિગેડ પણ આવ્યા હતા. ફાયરના તરવૈયાઓએ ગઈકાલથી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરી છે. જામનગરના સંકટેકરીમાં આવેલા ઉદ્યોગનગર પ્લોટ નંબર 456માં અનેક ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ એકમો ભાડુતી જગ્યામાં 35 વર્ષથી ચાલી રહ્યા છે. આ એકમોને જગ્યા ખાલી કરાવવા માટે નોટિસ પાઠવાઈ છે, જેના વિરોધમાં ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીએ વેપારીઓને કનાળગત ન કરવા નિગમના પ્રાદેશિક મેનેજર દર્શન ઠક્કરને સૂચના આપી હતી. તેમ છતાં કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. ઉદ્યોગકારો પ્રાદેશિક મેનેજર અને પ્લોટ માલિક વચ્ચે 60-ગાંઠના આરોપો લગાવી રહ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.